દાતાના પહાડી વિસ્તારોમાં ગઈકાલે લાગેલી આગ હજુ પણ યથાવત છે. આગ ઉપર કાબુ મેળવવા બે ટીમો કામે લાગી હતી. દાંતા ગામના પહાડી વિસ્તારમાં આજે સવારે પણ આગની જ્વાળાઓ યથાવત જોવા મળી. આગ લાગવાને પગલે વન વિભાગના કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા કામે લાગી ગયા છે. આગ પર કાબુ મેળવવા 14 વ્યક્તિઓની બે ટીમો ગઈકાલથી કામે લાગેલી છે, જો કે હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આગની ઘટનાને લઈ વહીવટીતંત્ર અને વન વિભાગ દોડતું થયું છે. આ વિસ્તારમાં સરકારી વન્ય પ્રાણીઓનો વસવાટ પણ ખૂબ છે. વન્ય પ્રાણીઓ અહીં સતત આંટાફેટા કરતા હોય છે, જેના કારણે આગ પર કાબુ મેળવવા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના હરિવલ વિસ્તારના ટોચ પર આ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે, ત્યારે આગ પર કાબુ મેળવવા વન વિભાગ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. મહત્વનું છે કે બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. ઉનાળામાં ગરમીને કારણે વૃક્ષોમાં આગ લાગતી હોય છે. અન્ય વૃક્ષો પણ આગની લપેટમાં આવતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું હોય છે, ત્યારે દાંતા પાસેના પહાડી વિસ્તારમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમો કામે લાગી છે.